એ માતાજી રામ રામ સીતારામ એ અમારો અર્જુન ઘોડો છે નોકરો અડસઠ ઊસાઈ હે સિક્સ એટ વિડીયો હે ને આજ ભાઈ ગુજરાતીમાં બનાવ્યું કારણ કે અંગ્રેજીમાં આપણે હિન્દી બરાબર આવડતી ન ફૂલ હાલે પણ આજે અમારે એક સુરતની દીકરી હતી ને એને ગરું કાપ્યું કદાચ મેં કંઈ ખોઈટી છે એવું કંઈ નતું પણ એને મારવાનો કોઈને હક નતો અને ત્યાં જે જોતા હતા ને બાયુ ભાઈ એ પણ બધા માય કાંગલી ના આવતા એ કોઈ એના મા બાપની પ્રજા જ ન હોય અને બીજા નંબરમાં એની એ ગાયું કે ગીર કે કાંકરેજનું દૂધ ન પીધું હોય કે ન એને ઘેર ઘોડા હોય કે ન હોય એને ઘેર તરવાર્યું તરવારું હે એ પણ માતાજીનો વાત છે અને ગાયું દૂધ પીધું હોય ને કાકરે સાઈ વાલનો તો એને ઊભા નરી એની રઘુ ફાટે જાય એને કે રઘુ ફાટે જાય એને પગ ઉપર પગ દે ને શીરે નાખે એ દીકરીને ગરું જોવે અને ચાકુ રાખે ને કાપતો તો તો એનાથી ખાટકી ત્રાસવાદી પણ સારા એને કદાચ ગાયું દૂધ પીધું હોય ને માનું દૂધ પીધું હોય ને એ તો પગ ઉપર પગ ને એને ચીરે નાખે એટલે આ તમારી મહેરબાની છે આ ડબલાના તમે દૂધ પીધા ને અને એ બધા ઓરિજિનલ બાપના દીકરાના જોતા હતા એ નગર બાયું ભાયું થઈને ને પાણા છેટા ઉભે માર્યા હોત ને તો એ દીકરીને બે પાંચ પાણા લાગત કદાચ પણ એ મૂકીને ત્યાં તો ભાગી જાત કારણ કે એવા ભિખારીયું માં હિંમત ન હોય કે ભિખારી જ હોય આ ડબલાના દૂધ પીએન માય કાંગલીની પ્રજા થઈ ગઈ એ જ ભીખુદાન ગઢવી અમારે કહેતો કે ભાઈ ડબલાનું દૂધ પીએ અને શિવાજી કે મહારાણા પ્રતાપ ન થાય એને મેદાનમાં ઉતરેને એના જ થોડું એમ કહેવાય કે માનું દૂધ પીધું હોય તો આયો હામ હોય આની કોઈએ માનું દૂધ જ ન પીધું હોય કારણ કે માનું તો નથી પીધું હોય પણ ગાયું ન પીધું હોય અને ડબલાના દૂધ પીએને પેદા થયા હોય આ મોટા એમાં જ થયા હોય આ ગમે એ જાતિ જ્ઞાતિ કે ને ત્યાં હિન્દુસ્તાનની દીકરી તો આવતી ને એ વિડીયો તમે જુઓ ને એટલે તમારું લો યુકરે નીકળે કદાચ એ જગ્યાએ હું હોય ને તો આપણું જી થવાનું હોય થાય પણ એને કાપી નાખીએ એને કે પગ ઉપર પગ દેને છીરે નાખીએ દુશ્મનની દીકરીની ઇજ્જત લૂંટાતી હોય ને હથિયાર ઉપાડે એને ચત્રી કહેવાય એને મહારથી કહેવાય છત્રી કોઈ પેદા થઈને નહોતા એવા ક્યાંય થા એટલે છત્રી કહેવાય કે દુશ્મનની દીકરીની ઇજ્જત બસ આવે એનું નામ છત્રી કહેવાય આ ભિખારી માય કાંગલીના જોતા હતા અને હલકીની માનો દીકરો હોય કારણ કે જે મહાભારતના માલિકોરા પણ ગાંધારી હોતી ને હલકીની હતી ધરાર ભીષ્મની પરણે ભીષ્મ પણ અંધ હલકી નહોતો એટલે એવા દુર્યોધનને શકુનીન એવી બધી પ્રજાની ફેરી થઈ હતી ને એવા હલકીને આવતા બાકી મહાન મહારથીયું કોઈ દેય કામ ન કરે ત્યાં પણ દીકરીના શિર ખિસાતા હતા ને જોતા હતા એટલે આ આ બધા જોતા હતા એ એક એક ખાલી પાણો ઉમેર્યો હોત ને તોય મરી જતો હરામી હરામીનો દીકરો અને આપણે બિન દીકરીઓને બે રિક્વેસ્ટ છે કે કોઈ પુરુષ હોય એ ત્યાં ઊભી હતી જાની મુની હરણિયાના પણ એને ખાલી એક ગુપ્ત અંગમાં પાટું મારી દીધી હોત ના તો એ બેભાન થઈ જાત ક્યાં તો મરે જાય હારી મારો તો તો મરી જ જાય જીવે જ નહીં અને નકર એ બેભાન તો થઈ જ જાત તો એ દીકરી બસ જા કારણ કે એને કંઈ એક જ ગુપ્ત અંગમાં ગમે પુરુષ લોટની શોધીને હોય એક પાટું મારી દીધો ને એટલે પૂરું ખાલી ઊભી હતી એમને એમ પાછળથી પાટું મારી દીધી હોત ને તો પણ બચ જાય એટલે આપણે હિન્દુસ્તાનની બિન દીકરીઓ બધીને એ પણ રિક્વેસ્ટ છે કે તમારા શિયાળુ પર કોઈ હાથ નાખે ને ઇજ્જત લૂંટવા એટલે એને એક જ પાટું જોઈએ બીજું કાંઈ ન જોઈએ કે મુઠ્ઠી મારી દેવાય એટલે પૂરું એ બેભાન તો થઈ જ જાય અને તાદા એ દીકરી બસે ને ભાગે જાત એવડી હિંમત કરાવત આપણા દેહની અંદર પણ ની રાણી ને એવી ઘણી હોય છે આ ઊભા ઊભા કુકડાને બકરા કાપે એમ કાપતો તો એ છોકરીનું ગળું અને ભીખારીઓની ઊભા ત્યાં મરી જાવ તમે જીવતા મરી ગયા કાંઈ ન થાત આપણા દેહથી કે આપણા કાનૂનથી છોકરીને બસાવીએ ને છૂટી અને ભગવાન તમારું ધ્યાન રાખે એટલે આપણે તો બધાને એ રિક્વેસ્ટ છે ગામડાને યા અમારે નાથો મોઢો કરી નતો નાથા હતા નાથા ભગત સિસોદિયા કીએ એ ખાલી એક ફૂઈની ભેહું હાટું થઈને સાહેબને ઝાડા કરાવી દીધા હતા એવો બારવટીયો હતો ને એને ભગત કીએ તો એ નાથો ભગત તમારે ક્યાં અહીંયા કોઈ હિન્દુસ્તાનને ઝાડા કરાવવા એના હું બાંધવાનું હતું બોલો તો રાજ હામો બાજતો હતો એક ખાલી ફૂઈની ભેહ હું હાટું થઈ એની નથી એના ઇતિહાસ ને એના નામ રીએ તમારા શું રીએ એને માઈક આંગલીને આવું ઇતિહાસ તો ન રહીએ પણ તમારું ક્યાંય સાપા પેપરમાં ના આવે મરો ના એવા ભે ખાલી એક ભેં હું હાટું થઈને બારોવટીયો થઈ ગયો હતો અને હજી અમારે અહીંયા એની રણખામ યુ પણ હે અને ઇતિહાસ પણ એના કારણ કે એની માનું દૂધ પીધું હતું અને ગાયુંનું પીધું હતું એ બારવટિયા થાય આ ડબલાનું દૂધ પીએ શું થાય અને મહાભારત રામાયણને ગીતાને વાંચો સાંભળો જેનો અફસોસ છે કે અમે મહાભારતનો આમાં મૂકીએ પણ એ કોઈ નથી સાંભળતા કે જોતા કારણ કે બિન દીકરીના ગર્ભમાં હોય અને મહાભારત કે રામાયણ વાંચે ને તોય પણ એના પેટમાં મહારથી જ ભાગે આવા માઈ કાંગલીના ન ભાકે ઉભા ઉભા બિન દીકરીના ગરા કાપતા હોય કૂકડા બકરા કાપે એમ અને આપણો દેહને પણ કાનૂનને ધિકાર હે ને આપણા દેહને ધિકાર નગર આણે એવી સજા દેવી જોઈએ સુરત શોક બજારમાં લેવાય આખી મીડિયાને પબ્લિક બધીને ભેરા કરે અને આનો એક એક નખ કાઢવો જોઈએ ચાકુ અને પકડ લઈને જીવતા નખ ના કઢાય વિહે વીહ નખ કઢાય પછી એના હાથું પગું કાપ ખાય આખું હિન્દુસ્તાન હલે જવું જોઈએ હિન્દુસ્તાનની પણ વિદેશી હલે જવું જોઈએ કે ભાઈ હિન્દુસ્તાનની દીકરીને હાથ નાખીએ તો એ ધરા ધ્રુજે જવી જોઈએ એ કે આખું વિશ્વ ધ્રુજે જવું જોઈએ કે હિન્દુસ્તાનની દીકરી હાંભું ન જોવાય એવી સજા દેવાય ને એને હાથું પગું કપાય એક એક હાથને એક એક પગ પછી એને મારી ન નખાય આનું એકાઉન્ટરી ન કરાય અને આ કાયદા જ આપણા હે એ કાયદા જ ખોટા ઘડેલા હે કે આવી જ સજા હોવી જોઈએ અમારે અહીંયા જામ સાહેબ હતો જામનગરનો જામ ટ્રેન્ડ કીએ રાજા હગા ભાણેજની દિવાલમાં રાખે અને હાથું પગું ખીલા મારી દીધા હતા કોઈ બિન દીકરીની ખાલી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી એટલે કીધું કે અમારો ભાણેજ ન હોય અને એને દિવાલમાં ખીલ્લા મારી દીધા તો એક મહિનોથી જીવ્યો હતો જીવતો ખાવા પીવાનું કાંઈ નહીં પાણી નહીં કે એમને ખુલી ખુલીને મરવો જોઈએ દિવાલમાં મારી દીધા હતા પછી રાણા સાહેબનું જામ સાહેબનું કોઈ દાતણ પણ ન કાપી શક્યું એવડો ખોપ હતો દીકરીની ઇજ્જત તો ન્યારય ઘર આંક કાપવું હોય તો બહુ મોટી વાત છે પણ ખાલી એક બાવરનું દાતણ તમે ન કાપી શકો કારણ કે હગા ભાણેજની આવી સજા દીધી હતી એ મણાતી કેવો ખોપ હોય તો અહીંયા તો આ દીકરીઓના આવું ભાવ ભા ઘેટા બકરા કાપે એમ કાપે અને એ પણ જાહેરમાં તો એ કાંઈ કરી ન શકતા અને કાનૂન પણ નથી કરી શકતા અત્યારે એને ખાલી નાટક કરવા ન ભાગી તો હગો એમ એટલે નસ કામ અને એ દીકરીને દોઢ વરસાદ પડી ગયો હતો કોઈએ સુરતમાં માઈનો લાલ ઉતો જ નહીં પેદા જ નહોતો થયો કોઈએ સહાય જ ન કરી એને મરી જાઓ તમે જીવો હું બધા કહેવાય ને મરી જાઓ જીવો હું એના મા બાપને ધિકાર હે કે એને કોઈને કીધું નહીં કે દીકરીને ક્યાંય મૂકીને આવ્યા કે દીકરીને ક્યાંય બીજે આશરો હોય તમારા ન હોય એનું રક્ષણ થાય હોય તો મૂકી જવાય અમારા ઘરે અમારા જીવાઓને ઘરે એ દીકરીઓને હામું તો જોઈ લે હામું જોઈ તો હરગાવી નાખીએ ને ગરું તો નિયાર્યું પણ માઈ કાંગલીના એને કહેવાય એનોય ભાઈને ઉભો તો ને સાકુ ખાઈને રોતો હતો એને જીવવું હું તો કોઈ બેકાર હે અને આ જે ગરુ કાપવા વાળો હતો ને એ તો એના બાપનો દીકરો જ ન હોય એની માં જ હલકીની હોય એક કવાયત હોય બેન દીકરીઓને કહેતા આપણે પણ તકલીફ પડે પણ એ પણ બે પાંચ મા બાપનો દીકરો હોય એ પણ હલકીની જાતિને હોય એ કોઈ દી એક બાપનો દીકરો ન હોય એની મામા પણ જન્મથી હોય અટાણેથી નહીં એને જન્મથી હોય એ બિન દીકરીઓને કહેવું એ પણ આપણે તકલીફ છે પણ એવી હલકી આ પેદાહી હોય બે પાંચ બાપની ને એમાંય બે પાંચ બાપ હોય એ પણ અલગ અલગ જાતિના હોય એટલે આવા પેદા થાય એટલે બિન દીકરીના કોઈ ઘર આપે કદાચ દીકરીમાં વાંધો હોય કે ના હોય કે કાંઈ પણ હાલો આપણે કે દીકરીમાં તકલીફ દીકરીમાંય વાંધો હોય એ પણ કોઈને મારે નાખવાનો હક નથી અને એટલા જણા જોતા હતા અને કોઈએ કાંઈ ન કીધું એ બીનું દીકરી હતી એની પાણા માર્યા હોત સેટી ગ્રાઉન્ડ આખું દેખાય છે વીડિયામાં તો ત્યાં પાણા તો હોય જ પથ્થર ઉપાડી ઉપાડી માર્યા હોત ને તો એ દીકરી બસી જાય પણ ત્યાં ઉભા થાય બધા માય ગાંગલીના જૂતા અને તમે ખાલી એક જ વાર ખીચકાવ ને ખાલી એ તમને ને કોક પણ છત્રીનો દીકરો હોત ને કોક પણ છત્રી થયો હોત ને છત્રી પણ જન્મથી ના હોય એના ગુણ ને કર્મથી હોય એક થયો ખાલી એની ખીજ ને મોજ હોય ને છાકું પડી જાય હાથમાંથી છાકું પણ ના રીએ એ વાર ના કે એક વાર હું રાજસ્થાનમાં ગયો હતો બાર જણા મારવા આવ્યા હતા હું એક જ હતો મારા ફેરા હતા એ ભાગ્યા હતા પણ એક જ ને હર પીડ્યું હતું એ હર પડીને હાથો હરની હાલ ભાંગીને હું વાહેતો હતો ને એટલે એકાબીજાના મોર બધા ભાગ્યા હતા બાર જણા એની મારા બધા મારા હતા કોઈ મારા કવાડો ને કોઈ મારા થારીઓને કોઈ મારા લાકડીઓ અરે કે આ તો ગુજરાતી સેટ છે એ કે એટલે કે આપણે મારીએ હું પૈસા માગતો જ નહીં એટલે કે ભાગી જાય એ જેની વાડીએ હું રોકાણો હતો ને એ ઘરધણી ખુદ ભાગે ગાતા અને હું તો ને અને એ ઘરધણીની હું ઘરવાળી અને એની મારા ભેરીઓ લાકડી લઈને આવી હતી કે શેઠ ને મારે તો જીવતા ભંડારી દીએ ઘરધણીતા ભાગો હતો એ તો માઈક કાંગલી નહોતો પણ એ બે ભેરીઓ આવી હતી અને હું એક ધોઈડ્યો ને ખાલી હરની હાલ લે એટલે ભાગી ગયા હતા એટલે એવું નથી કે ભાઈ માઈ કાંગલી ના હોય ભાગી જ જાય ને આ હું મારે અને તમે બધા મોવાલી થઈને જોતા રહ્યો ને આપણા દેહના કાનૂનને ને આપણા દેહને અધિકાર નખર કાનૂન એવો જોઈએ કે આખા દેહમાં એક જ ચેલ્લી દીકરી હતી એને હજી એવી સજા દઈએ ના તો આ હજી ત્યાં પોલીસવાળા એને રખો લે બેઠા હોસ્પિટલમાં દાખલ રાખ્યો એને હું હોસ્પિટલમાં રાખવાનું એને સીધે સીધો બજારમાં જ લઈ આવાય એને કે બજારમાં જ લઈ આવવાય અને બજારમાં જ એને આખા મીડિયા ટીવી આ મીડિયાને જે કાંઈ હોય બધા પત્રકારોને એને બધાને બોલાવીને જાહેરમાં સજા દેવાય આ હું કહું એવી જ સજા દેવાય એને કાયમ એક એક નખ કઢાઈ અને એક હાથને પગ કપાય અને પછી એને મારી નખાય એને જીવતો મૂકી દેવાય બજારમાં હજી આપણે નાના ડીએસ બીને રિક્વેસ્ટ છે કે આપણા દેહનો કાનૂન કાંઈ નથી કરવાનું કરી નહીં લઈએ ને આમાં બધાય ભૂલી જાય હું થોડુંક તાહે તો અત્યારે બધાય એને યાદ છે પણ આ દીકરી બધા ભુલાઈ ભૂલાઈ જાય વજે એવી દીકરીઓ કાયલ આપણી યુ બીની ને આ હાલ થાય ગમે ગરું કાપી નાખીએ ગમે ઇજ્જત લૂઠીએ તો આ હિન્દુસ્તાનને હિન્દુસ્તાન કહેતા પણ હરમ લાગીએ ને આપણા દેહના કાયદાને ખડવાવાળા એ નહીં હરમ છે અને કાયદાનો ઉપયોગ કરવાવાળાને પણ હરમ આવવી જોઈએ કાંઈ નહીં થાય એમાં કોઈ સજા ન પડી હોત કાંઈ ન થાય એને કાંઈ નહીં થાય અને જો મારશો નહીં કે મારશે નહીં તો આનું એકાઉન્ટર પણ ના કરાય અને પૂરી મીડિયા બોલાવી અને આવી જ સજા દેવાય અને તાલિબાનથી હર સજા દેવાય કે એની રૂહ કાપે આવી જોઈએ કે હિન્દુસ્તાનમાં એ પાછો જન્મ પણ ન લઈએ એવે એવે મોત એને મરાય એના હાથું પગું ને નખૂન કાઢી અને જીપને કે મોટરને વાંહે બાંધીને ઘૂમરે ફેરવાય ઢલડાઈ એમ એને ન્યાય એને ઝરડાય પછી આને આને દીપડા કે છીંું હોય એને છીં કે દીપડો લેવીને છૂટો મૂકીને એને ખબર આવે એને છીંક જય માતાજી